નમસ્કાર મિત્રો રાજદીપ કટારા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જી સેટ પેપર વનનું પેપર સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે ઊંડુ ઇકોલોજીએ જ્ઞાન દોર્યું છે ઓપ્શન બી વિકલ્પ એ સી અને બી સાચો છે પ્રશ્ન નંબર બે ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન बजार नीस वीसर अहवा प्रमाण लिंक समानता इंडेक्स साचो जवाब ऑप्शन ए एक पॉइंट जीरो एक प्रश्न नंबर त्र उच्च शिक्षण चार पॉइंट जीरो ए भार मुको ऑप्शन बी भावी मिश्रित पद्धति प्रश्न नंबर चार नीचे अपेल याद एक मेरी साचो विकल्प शोध સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પાંચ નેશનલ એજ્યુકેશન બે હજાર વિકલ્પોમાં કયા મૂળ સિદ્ધાંતનો ઉલ્લેખ નથી થયો ઓપ્શન બી વૈશ્વિક વિવિધતા પ્રત્યે સન્માન પ્રશ્ન નંબર છ ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોનો જવાબ આપો આ પાઇ ચાર્ટમાં એક કુટુંબનો વર્તમાન ખર્ચ દર્શાવે છે જો કુટુંબની કુલ માસિક આવક રૂપિયા પંચાવન હજાર છસો સાહીઠ છે તો પી એફ અને ઘર ભાડું આપ્યા બાદ કુટુંબની કુલ માસિક આવક રહેશે ઓપ્શન સી સાચો જવાબ પ્રશ્ન નંબર સાત આ વિધાન સાથે જે સૌથી વધુ સુસંગત હોય એ આકૃતિ પસંદ કરો મકાનની કિંમત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધી હતી માર્ચમાં થોડી ઘટી અને હવે સ્થિર છે સચો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન નંબર આઠ એક કંપની ડિરેક્ટરીમાં પાંચસો કર્મચારીના નામો મૂળાક્ષર મુજબ ગોઠવાયેલ છે સંશોધક સિસ્ટમેટિક યાદિક નમૂના પસંદગીનો ઉપયોગ કરે છે જો અપેક્ષિત નમૂનાનું કદ વીસ હોય અને પ્રથમ પસંદ થયેલ નંબર નવ હોય તો નીચે પૈકી નંબર થશે પસંદ થશે નહીં સાચો જવાબ છે ઓપ્શન એ નવ્યાસી પ્રશ્ન નંબર નવ નીચે આપેલ સ્તંભાલેખમાં એક દેશના ઓગણીસો એકાણું બાણુંથી ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું સુધીની વિદેશી મુદ્રા ભંડારને દર્શાવે છે જેમાં વિદેશી મુદ્રા ભંડાર સરાસરીથી ઉપર અને સરાસરીને નીચે છે તે વર્ષની સંખ્યા જણાવો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ જેમ પાંચ પ્રશ્ન નંબર દસ માહિતી અર્થઘટનનો મુખ્ય હેતુ જણાવો ઓપ્શન એ માહિતીમાંથી અર્થ મેળવવો અને પરિણામ આવું પ્રશ્ન નંબર અગિયાર વિભાગ એક અને વિભાગ બે ને યોગ્ય રીતે જોડવું ઓપ્શન ડી સાચો જવાબ છે પ્રશ્ન નંબર બાર નીચે પૈકી કયું પ્રત્યે સાધનનું ઉદાહરણ છે

ઓપ્શન બી એક બે અને ત્રણ સાચા જવાબ છે પ્રશ્ન નંબર છ સિદ્ધિ કસોટી પરીક્ષા અને પ્રવેશ પરીક્ષામાં ફર્ક શું છે ઓપ્શન ડી સાચો જવાબ છે સિદ્ધિ કસોટી પરીક્ષામાં ઉચ્ચ વિષય વસ્તુ પ્રમાણભૂતતા હોય છે અને પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ ધારણાત્મક પ્રમાણભૂતતા હોય છે પ્રશ્ન નંબર સત્તર છે કોડિંગના ત્રણ સ્તરોનો ક્રમિક ઉપયોગ ઓપન કોડિંગ સેલ સેલિંગ કોડિંગ અને થિયોરિટિકલ કોડિંગ ઓપ્શન સી સાચો જવાબ છે ભૂમિગત સિદ્ધાંત શોધ પ્રશ્ન નંબર અઢાર એક પ્રતિચાર સ્કેલ ઉપર જેમાં સ્કેલ વેલ્યુ ઝીરોથી પાંચ છે નીચે પૈકી કયો સ્કેલ માહિતી સંકલન માટે ઉપયોગમાં લેવાશે ઓપ્શન સી અંતરાલ માપ પ્રશ્ન નંબર ઓગણીસ આમાંથી કયો સામાન્ય ગ્રુપ છે સાચો જવાબ છે ઓપ્શન ડી સ્ક્યુનેસ ઝીરો છે અને એ મિસોકોટિક છે પ્રશ્ન નંબર વીસ ધર્મશાસ્ત્રીય તાત્વિક આધિભૌતિકથી તાર્કિક અને વૈજ્ઞાનિક માનવજાતમાં પરિવર્તનના કારણે ઉદ્ભવ થાય છે હકારાત્મક વાત ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી કયું પ્રદૂષકો માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે ઓપ્શન એ રજકોણ પ્રશ્ન નંબર બાવીસ બે હજાર ત્રીસ માટે ટકાઉ વિકાસના શિક્ષણ માટે નીચેનામાંથી કયું પ્રાથમિકતા ક્ષેત્રમાં નથી ઓપ્શન ડી પ્રશાસની ક્ષમતાનો વિકાસ પ્રશ્ન નંબર ત્રેવીસ નીચે આપેલ વિકલ્પોને મેળવી સાચો વિકલ્પ લખો ઓપ્શન સી પ્રશ્ન નંબર ચોવીસ કયો વિકલ્પ ધ ફ્યુચર વી વાંખનું પરિણામ છે ઓપ્શન બી સાચો જવાબ છે ટકાઉ વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ પ્રશ્ન નંબર પચીસ આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની ન્યાયી સમાન વેચણી પર નાગોયા પ્રોટોકોલ ઓપ્શન સી સાચો જવાબ છે આંતરરાષ્ટ્રીય સમજૂતી જેનો ઉદ્દેશ્ય આનુવંશિક સાધનોના ઉપયોગથી ઉદ્ભવતા લાભોની ન્યાયી અને સમાન રીતે વહેંચવાનો છે प्रश्न नंबर छब्बीस से आ हरोल जुओ चालीस अड़तरीस चौतरीस बतरीस अठा खाली जगह हम क्यों आंकड़ो ऑप्शन डी छब्बीस आपेल हरोल में हे आना शब्द क्यों हाँ जवाब है ऑप्शन बी जेड के डबल्यू प्रश्न नंबर अट्ठाश आपेल हरोल में हम आना शब्द क्यों हे ऑप्शन बी साचो जवाब है પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચે પૈકી કયું ઉત્તરતા ક્રમમાં છે ઓપ્શન C સાચો જવાબ છે પ્રશ્ન નંબર ત્રીસ એક હજાર આઠ ના પાંચ આઠના પાંચ છના અને બે ત્રણના અને ચાર ત્રણના સાત ચાર સાત નીચે પૈકી શું થાય છે ઓપ્શન એ સાચો જવાબ છે બસો અહીં અહીંયા સૂચના પકડાવેલો છે એકત્રીસ થી પાંત્રીસ નંબરના પ્રશ્નમાં તેમાં આપણે નીચે જોઈશું પ્રશ્ન નંબર એકત્રીસ ચૂપ કીધી મહત્વપૂર્ણ ઘટક છે ઓપ્શન સી સાચો જવાબ છે રજૂઆતની સમય સંયુક્તમાં પ્રશ્ન નંબર બત્રીસ લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે જિજ્ઞાસા દર્શાવી ઓપ્શન સી સાચો જવાબ છે પ્રશ્ન નંબર તેત્રીસ શ્રોતાઓ માટે ચૂપ કીધી ઓપ્શન ડી સાચો જવાબ છે વિચારવાનો સમય મળે પ્રશ્ન નંબર ચોત્રીસ ચૂપ કીધી શ્રોતાઓ માટે સારા છે ઓપ્શન સી બિન પ્રત્યયન પ્રશ્ન નંબર પાંત્રીસ કોણ તક આપે છે વક્તા અને શ્રોતા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો ઓપ્શન સી ચુપકી દિન પ્રશ્ન નંબર છત્રીસ નીચે આપેલ બે વિધાનો છે એક વિધાનનો નામાભિમાન દાવો એ અને અન્યનું નામાધિધાન છે ઓપ્શન એ સાચો જવાબ છે બંને એ અને આર સાચા છે અને આર એ એની યોગ્ય સ્પષ્ટતા છે

પ્રશ્ન નંબર ચાલીસ નીચે પૈકી કઈ આકૃતિ પ્રવાસી ટ્રેન અને બસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધને દર્શાવે છે ઓપ્શન સી સાચો જવાબ છે પ્રશ્ન નંબર એકતાલીસમાં છે આમાંથી કયા ઇનપુટ અને આઉટપુટ બંને ઉપકરણોમાં સામેલ હોય છે ઓપ્શન બી સાચો જવાબ છે એ બી અને સી પ્રશ્ન નંબર બેતાલીસ નીચે આપેલામાં કયું વિધાન સાચું છે ઓપ્શન ડી સાચો જવાબ છે એ બી અને સી સાચા છે અને ડી ખોટો છે પ્રશ્ન નંબર તેતાલીસ નીચે આપેલ વિકલ્પોમાં કયા વિકલ્પોમાં સીસી વાય અને સી એના લક્ષણ છે ઓપ્શન એ એ બી અને ઈ પ્રશ્ન નંબર ચુમ્માલીસ એન એમ ઇ આઈ સી મશીનના મશીનના સંબંધમાં કયો વિકલ્પો આઈ સીટીમાં શિક્ષણ માટે તક આપે છે ઓપ્શન બી ઉચ્ચ ક્ષમતા વપરાશ જોડાણ અને કમ્પ્યુટરિંગ ડિવાઇસ प्रश्न नंबर 45 आमाथिकियो विकल्प वन स्टेप एजुकेशन पोर्टल ના સંદર્ભમાં છે. પ્રશ્નનો જવાબ નંબર C સાक्षात. પ્રશ્ન નંબર 46 રચનાત્મક ફોર્મેટિવ મૂલ્યાંકનનો મુખ્ય હેતુ ઓપ્શન B સાચો જવાબ છે વિદ્યાર્થીના જ્ઞાનને વધારવું. પ્રશ્ન નંબર 38 નીચે પેકિનક્યા વિકલ્પો ઓનલાઈન અધ્યાપન સંકલ્પનામાં સુસંગત નથી. ઓપ્શન C સોદગંગા નીચે પૈકીના કયા વિધાનો વૈયક્તિક તફાવતોના સંદર્ભમાં સાચા છે ઓપ્શન એ સાચો જવાબ છે એક બે અને ત્રણ પ્રશ્ન નંબર ઓગણપચાસ તમારા વર્ગનો એક વિદ્યાર્થી વર્ગખંડ ચર્ચાઓમાં શાંત નિષ્ક્રિય રહે છે જ્યારે વર્ગખંડ તે વાચાળ અને રમતિયાળ છે તમે શું કરશો ઓપ્શન એ સાચો જવાબ છે એક બે અને ત્રણ સાચા છે પ્રશ્ન નંબર પચાસ જ્યારે તમે શીખવી રહ્યા છો ત્યારે એક તેજસ્વી વિદ્યાર્થી પોતાનું જ્ઞાનનો દેખાડો કરી વર્ગખંડમાં ખલેલ પહોંચાડી રહ્યો છે તમે શું કરશો ઓપ્શન નંબર ડી પ્રશ્ન જવાબ ત્રણ ડી છે બે ત્રણ અને ચાર